पादरा श्री राम कुमार छात्रालय खाते वृक्षारोपण नो कार्यक्रम संस्था प्रमुख तेमज संतो महंतो नी हाजरी मां योजायो हतो। भारतीय जनसेवा संस्थान द्वारा पादरा ना श्री राम कुमार छात्रालय खाते वृक्षारोपण सहित ना कार्यक्रम योजाया हता। कार्यक्रम मां भारतीय जनसेवा संस्थान ना प्रमुख डॉक्टर जयदीप भाई पटेल तथा परम पूज्य विज्ञानंद जी महाराज महंत श्री स्तंभेश्वर तीर्थ कावी तथा श्री मोहनदास जी महाराज संतरा मंदिर पादरा तथा डॉक्टर शशि कुमार IFS कंजर्वेटिव ऑफिसर वन विभाग तथा मरुध्वज सिंह झाला प्रमुख पादरा नगर पालिका सहित डॉक्टर शंकुभाई पटेल प्रमुख सहित जिगर पंड्या गोपाल चावड़ा सहित ना संस्थाना ट्रस्टीओ कार्यकरों ने उपस्थित रहा हता। कार्यक्रम की शुरुआत में आवेला महानुभाव ना हस्ते दीप प्रागट्य करवामां आव्युं हतुं। महानुभाव नुं संस्थाना कार्यकरों द्वारा स्वागत करवामां आव्युं हतुं। श्री रामकुमार छात्रालय द्वारा वृक्षारोपण साथे सेवा कार्यना प्रकल्प थी जोड़ावानो होवाथी प्रतिवर्षे अनेक कार्यक्रमों योजवामां आवे छे। જેના ભાગરૂપે પાદરા છાત્રાલય ખાતે આવેલા મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। વૃક્ષારોપણની સાથે તેનું જતનના સંકલ્પ પણ કરવામાં આવ્યા હતા। ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા કુમાર છાત્રાલય જે ચાલી રહ્યું છે ત્યાં આજે ધરતીનું જતન વૃક્ષોનું જતન સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે નિશ્ચિત થયો તો એ કાર્યક્રમ કર્યો છે। સંતોની હાજરીમાં આશીર્વાદ મળ્યા અને બધા જ વૃક્ષો નું જતન થાય અને વૃક્ષોનું આજે વૃક્ષારોપણ થાય એ કાર્યક્રમ અત્યારે સંપન્ન થયો છે અને બધા જ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંકલ્પ કર્યો છે કે દરેક દર વર્ષે એક વૃક્ષ વાવે અને એક વૃક્ષનું જતન કરે। આવો આજે સંતો દ્વારા સંકલ્પ કરાવાયો છે અને એ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે બધા જ કાર્યકર્તાઓ અને બધા જ વ્યક્તિઓ બધા મહાનુભાવો પાદરાના આજે કટિબદ્ધ છે અને આજે આજે કોરોના મહામારીમાં ઓક્સિજન એ સૌથી અગત્યની વસ્તુ છે। એ ઓક્સિજન સૌથી વધારે આ દેશ અને દુનિયામાં અને પ્રકૃતિમાં મળે એના માટે વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણ એ જ જરૂરી છે અને એ જ કાર્યક્રમ આજે ભારતીય જનસેવા સંસ્થાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે। આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। સંતો મહંતો સહિત કાર્યકરોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષો એ ઈશ્વરનો અંશ છે અને માનવ જાતિ માટે વૃક્ષ એ જીવન છે અને આ એક એક વૃક્ષમાં હજારો હજારો ગુણ આજે સમાવેલા છે। જેમને આપણે પીપરાનું જ્ઞાન છે એવી રીતે આજે દરેક જગ્યાએ એક પુનર્નવા નામની એક વનસ્પતિ છે। જેને કિડનીનો રોગ હોય એ પુનર્નવાનું સેવન કરે તો એને 100% કિડનીનો જે રોગ છે એ દૂર થઈ જાય। ત્યાર પછી આપણે એક અંગળો કરીને એક ઝાડ આવે જેની અંદર પ્રકૃતિએ લગભગ 80 ગુણ સમાવિત કરેલા છે અને જેની અંદર સૌથી વધારે ક્ષાર હોય છે અને કોઈ પણ વ્યક્તિ જો એની દાંતણ કરે અને એ દાંતણના ફલથી એ માણસ જે બોલશે દરેક વાક્ય એનું પૂરું થશે। આજરોજ આપણે વૃક્ષારોપણ કર્યું છે એનાથી આજે સરકારશ્રીનો જે મૂળભૂત ઉદ્દેશ્ય છે જેની પાછળ હજારો કરોડ રૂપિયા સરકાર બગાડે છે કે ભાઈ આપણા વૃક્ષો ફરીથી આ દેશમાં ખૂબ મોટા પાયે થાય અને એનાથી જે થતા લાભો લોકોને મળે અને સમાજ એનાથી લાભાન્વિત થાય એવો આ ઉદ્દેશ્ય છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।